નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચલો એચકેજી આજે આપણે ગુજરાતી વર્ણો પરિચયમાં આપણે આજે જોઈશું. ચલો સરસ મજાની ચોપડી તમે બધાએ લઈ લીધી હશે, જુઓ તમને શીખવાડું છું. ચલો અહીંયા આપણને સ્વર આપેલા છે. શું આપેલું છે? સ્વર આપેલા છે. અહીંયા તમને એરો કરીને અ અજગરનો અ આપેલો છે. ત્યારબાદ આગ ગાડીનો આ આપેલો છે. આ છે ઈયળનો ઈ આપેલો છે. ઈસનો ઈ આપેલો છે. આ છે ઉત્તરણનો ઉ આપેલો છે. આ છે ઉનનો ઉ આપેલો છે. એ રીતે આ ઋષિનો રુ આપેલો છે. આ એરણનો એ આપેલો છે. એરણ કોની પાસે હોય? લુહાર પાસે હોય. આ ઐરાવતનો અય આપેલો છે. આ શું છે? હાથી છે. આ ઓશિકાનો ઓ આપેલો છે. આ ઔષધનો અવ આપેલો છે. ઔષધ એટલે શું થાય? દવા થાય. આ અંબાડીનો અમ આપેલો છે. અને અંબાડી ઉપર સવારી કરી છે એટલે આપણે એને અંબાડીનો અ કહેવાય. આ ખાલી ઐરાવતનો હાથી કહેવાય. આ અને બે મીંડા અહ થાય એટલે નમ નમસ્તે કરતી સ્ત્રી આપેલી છે. ચલો આ બધું આપણે સ્વર આપણે જોયા, ત્યારબાદ આપણે અહીંયા જોઈએ. ચલો અહીંયા શું છે? ઉપર તમને સ્વર આપેલા જ છે. સ્વર તો આપણે હમણાં આગળ જોયા ને એલકેજીમાં તમે શીખી ગયા છો. આને સ્વર કહેવાય. આને શું કહેવાય? વ્યંજન કહેવાય. ચલો એકવાર આપણે ક બોલી જઈએ. કપો ક ખ ગ ક આ આપણે નથી બોલવાનું. ચ છ જ ઝ આ આપણે નથી બોલવાનું. ટ ઠ ડ ઢ હણ ત થ દ ધ ન ફ ફ બ ભ મ ય ર લ વ સ સફાડી સગડી અ અળ આ બે જોડાક્ષર કહેવાય. શું કહેવાય? ક્ષ અને જ્ઞ. ચલો આ આપણે અત્યારે નથી જોવાનું. ત્યારબાદ હવે પાના નંબર 4 ઉપર આપણે જોઈએ. ચલો ચાર પાના નંબર 4 ઉપર જોઈશું આપણે. અજગરનો આપેલો છે, પછી કપ, ખલ, બળદ અને દફતર. ક વત્તા અ એટલે કપ, ખ વત્તા અ એટલે ખ, એટલે આખો અક્ષર તમને અહીંયા આવી રીતના શબ્દો આપેલા છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ. અક્ષરો વાંચો અને લખો. આગળ આપણે કક્કો બોલ્યા. આ કક્કાના જ અક્ષર લખેલા છે. તમારે એક આને માથે ઘૂંટવાનું છે. એક લીટી મૂકીને એક લીટીમાં તમારે લખવાનું છે. ચલો અહીંયા તમને લખાવું છું. ક એને નીચે નીચે જ લખવાનું છે. ખ ગ ક છ મીંડું વાળીને સરસ મજાનું જ કરવાનું છે. જ છે ટ ઠ ડ. ચલો આ રીતે એક લીટી મૂકીને અહીંયા તમારે લખવાનું છે. નીચે જોઈએ આપણે. ઢ ધ બોલીને જ તમારે લખવાનું છે. ન પ ફ બ પ. ચલો નીચે જોઈએ. મ યો ટપાલીનું ટની રીતના કરીને યો કરવાનો છે. ર ત્યારબાદ લ વ સ મીંડાવાળો સફાડી સ સસલાભાઈનો હ હરણનો અને અડ. આ રીતે તમારે સરસ મજાનું લખવાનું છે. ચલો ધન્યવાદ.